માંગરોળના શીલ પંથકમાં વીજળી પ્રશ્ને લોકોએ હોબાળો કર્યો હતો. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હોય ત્યારે મોલાતને જીવત રાખવા પાણીની જરૂર પડે છે અને પાણી ખેંચવા માટે વીજળીની જરૂર પડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વીજળીના ધાંધિયા હોવાની શીલ ગામના લોકો રોષે ભરાયા હતા અને ડિવિઝન ખાતે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ બાબતની જાણ PGVCL ના અધિકારી નિનામા સાહેબને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 માસમાં શીલ ગામનું કનેક્શન અલગ કરી દેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગામ લોકોને અત્યારે બધા સાથે છું અને તમારી જે કંઈ માગણી છે એ માગણી હું ખરેખર એવું માનું છું કે તમારી માગણી વ્યાજબી છે અને એ માગણીને સામે અત્યારે આપણે જે શીલ ગામ અને બારાના જે ગામ છે એ અલગ કરવા માટે SS માંથી અલગ કરવા માટે અમે એની પ્રક્રિયા હાથ ધરવાના છીએ અને 7-1 દિવસમાં અમે એની કામગીરી ચાલુ કરશું અને 1.5-2 મહિનામાં તમારું અલગ થઈ જાય એવા અમારા પ્રયત્નો હશે અને લગભગ અમે પૂરું કરશું. ગામના લોકોને વારંવાર લાઇટના પ્રશ્ન બૂંધાવતા હતા કે રાતે વીજળી વહી જાય 2-3 દાણ દિવસના પણ જાય. આ લોકોનો કોઈ નિયમ નક્કી થઈ ગયેલ નથી કે કાપ અત્યારે કરવો કે ક્યારે કરવો. મન પડે ત્યારે કાપ કરી નાખે, મન પડે ત્યારે લાઈન આપે છે. એ શીલ ગામને જુદું પાડવા માટે, કારણ કે આ ગામની સાથે જોડાઈ ગયેલ 10-8 ગામ છે, તો એ ગામથી જુદું પાડવા માટે ની પ્રક્રિયા કરવા માટે આપણે સાહેબને બોલાવ્યા છે કે સર્વે કર્યો એની આપણે બાહેંધરી આપી, અઠવાડિયામાં કામ ચાલુ થઈ જાય, 2 મહિનામાં તમારું કામ આખું લાઈન ઊભી કરીને ગામ નોખો પાડી દેવું, જોતી ગામ નોખો પાડવું, એ માટે આપણે લાઇટના પ્રશ્ન કાયમી માટે હલ થઈ જાય એ માટે આયોજન કરેલ હતું.